कबीर संवत 2498 श्राव 13 शनिवार तारीख 2/9/67 ना दिन पूज्य श्री कांजी स्वामी नो श्री समय शास्त्र में 248 ने 49 तथा गाथा 250 ने गाथा 251 52 ने 53 तथा गाथा 254 56 पर स्वर्णपुरी में प्रवचन समय शास्त्र का स्वर्ण प्रवचन नंबर 325 नमो नोये सौरियंताणम नमो नोये सौसिदानम नमो नोये सौरायरियाणम नमो नोये सौजायानम नमो नोये सौ त्रिकालवती श्रावणम ओंकार मिंदु संयुक्त नित्यम जयंती योगिन कामद मोक्षदम से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंडारी उजेन्द्र मंगलम नमः सुमरिस्मराय समय सार बंद अधिकार चाले छे जेने धर्म करवो छे एटले ज जेने सुखी थवुं छे थवुं छे उने पण एने भान क्यां सुखी सुख क्यां छे सुखी थवुं होय तो सुख छे आत्मा मां एनी अंतरदृष्टि लीधे आत्मा ने सुख नी प्राप्ति थाय एने आ बहिर्बुद्धि छोड़ावे छे जेने आत्मा नु सुख धर्म छे ज्ञान चैतन मूर्ति छे आनंद छे एवं जेने अंतर्मुख थईने सुखी थवुं होय सम्यक दर्शन प्रगट करवुं होय એટલે કે આત્માની શાંતિ જે અનંતકાળમાં પ્રગટ થઈ નથી એવી કરવી હોય તો એને આ અભિપ્રાય છોડવો જોઈએ જેને અબંધ પરિણામ પ્રગટ કરવા છે એને અબંધ ભાવ છોડવો જોઈએ એમ કે છે સમજાણું કાંઈ એમ આવ્યા નથી જ્ઞાન સમજ્યા છે પ્રેમ સમજાય છે શું કે છે કે આ ભાવ બંધનું કારણ છે એમ જેને જ્ઞાન થાય તે આત્માના સ્વભાવનો આશ્રય લઈને સમ્યક દર્શન પ્રગટ કરે એ માટે બતાવાય પ્રથમ તો જીવને મરણ ખરેખર સ્વાયુ કર્મના ક્ષયથી થાય છે ને બીજા જીવનું કે કોઈનું મરણ દેહથી છૂટવું એ એનો જે આયુષ કર્મ લઈને આવ્યો છે એનો નાશ થઈ સ્વાયુ ભાષા તેમ બતાવી છે ને સ્વાયુ તો એનું નથી પણ આ બીજો એને કરી શકતો નથી એટલું બતાવવા જે આયુષ કર્મ લઈને આવ્યો છે પૂર્વે એના ક્ષયથી જ થાય છે આયુષ કર્મ ક્ષય થાય ત્યારે એનો દેહનો વિલય મરણ થાય કારણ કે સ્વાયુ કર્મના ક્ષયના ભાવમાં એ આયુષ કર્મની સ્થિતિ છે એના નાશના ભાવમાં પોતાના આયુ કર્મનો ક્ષય ન હોય તો મરણ કરાવવું અશક્ય છે બીજો બીજાને મારી શકે નહીં બીજો બીજાને હિંસા કરી શકે નહીં એનું એને આયુષ્ય થાય નહીં તો કોઈ મારે એ ત્રણકારમાં બની શકતું સ્વઆયુ કર્મ બીજાથી બીજાનું હરી શકાતું નથી જે જેનું આયુષ્ય કર્મ છે તે બીજાથી બીજાનું લઈ શકાતું કારણ કે તે પોતાના ઉપભોગથી ક્ષય પામે છે ભાષા કઈ સમજાવવું છે ને આયુષ કર્મનો ભોગવો નથી ભોગવટો તો તે સમયે પોતાની લાયકાતથી ત્યાં રહ્યો છે એને ભોગવે છે એમાં આયુષ કર્મ નિમિત્ત છે દેહમાં જેટલો કાળ રહેવાની એની પોતાની લાયકાત છે તે લાયકાતને તે સમયમાં પોતાની લાયકાતને ભોગવે છે કઈ કર્મ ભોગવાય છે એમ છે કર્મ તો જડ છે
પણ કે છે કે એને આયુષ્કર્મ નો ઉપભોગ એટલે જ્યાં સુધી નિમિત્ત છે અને ત્યાં સુધી એને રહેવાની લાયકાત નો યોગતા છે ત્યાં સુધી એ રહી શકે ને ત્યારે કર્મનો ક્ષય થાય. પોતાના ઉપભોગથી ક્ષય થાય એટલે આયુષ્ય પોતાના લક્ષ્યથી અનુભવ વેદનથી ક્ષય થાય. કોઈ પણ રીતે બીજો બીજાનું મરણ કરી શકાય વજન છે. કોઈ રીતે બીજાનું મરણ એ ઉપાદાન એટલે પોતે આત્મા કરી શકે નહીં, પણ એનું થવા કાળે નિમિત્ત છે એ પણ એને કરી શકે. કોઈ પણ રીતે નિશ્ચય વ્યવહાર કોઈ પણ રીતે બીજો બીજાનું મરણ કરી શકે નહીં. આવી તો સ્પષ્ટ વાત છે, પણ મારા ઊંડા અર્થો મારી શકે, પણ મારી શક્યાનો એને અહંકાર ન કરવો એમ કે છે. પણ એ પરમાણુ જગતના શરીર છે રજકણો અને આત્મા, એનો સંયોગ એનું આયુષ હોય ત્યાં સુધી રહે છે, અને આયુષ્યાય થયા વિના કોઈ એને મારવામાં નિમિત્ત થાય એ ત્રણ કાળમાં બનતો. બીજો બીજાનું મરણ કરી શકે નહીં, તેથી હું પરજીવોને મારું છું અને પરજીવો મને મારે છે એવો અધ્વસા એટલે અભિપ્રાય નિશ્ચયથી અજ્ઞાન છે. મિથ્યા અભિપ્રાય છે. જેને ધર્મી થવું હોય એને આવો અભિપ્રાય છોડી દેવો. સમજાણો ખાય? કેમ કે બહિર્મુખ મિથ્યાત ભાવ છે કે જે હું બીજાને મારી દઉં, બીજો મારાથી બીજો મને મારશે, પણ તને એટલે શું? તારું આયુષ્યનું પૂર્ણતા જ્યાં સુધી ક્ષય ન થાય ત્યાં સુધી બીજો મારવાને સમર્થ છે, અને થાય ત્યારે પણ બીજો મારવાનો સમય તો આયુષ પૂર્ણ થઈ એટલે જ છૂટી જાય છે. સમજાવું ખાય? અજ્ઞાન છે. જીવની જે માન્યતા હોય એ માન્યતા પ્રમાણે જગતમાં બનતું ન હોય, બીજાને હિંસા કરી શકું છું, બીજાના પ્રાણ અહીં તો શબ્દાર્થ લઈ દીધો, બહુ સારો મારા પ્રાણનો ઘાત કરવો, એના પ્રાણનો ઘાત કરી શકું છું એમ માનવું તે મિથ્યાત છે. મરણ નો સેવો કીધું આ જીવતમાં લેશે, પ્રાણ રક્ષા લેશે. આ ચાર મોણ છે વાત વ્યાખ્યાન થઈ ગઈ, સમજાય છે? કાંઈ ના છે ને, છે. આ બીજો આત્મા છે, એના જે 10 પ્રાણ છે, 5 ઇન્દ્રિય, શ્વાસ, આયુષ અને મન વચન, એ 10 પ્રાણ ને દૂર કરું, પ્રાણનો ઘાત કરું, બીજાના પ્રાણ છે એને હણી દઉં, એવી તાકાત કોઈ બીજા જીવમાં હોઈ શકે? સમજાણું કાંઈ? એમ જે માનનાર છે એને પોતાના ચૈતન્ય ભાવ પ્રાણ હણાય છે. સમજાણું કાંઈ? જીવની જે માનતા હોય તે માનતા પ્રમાણે જગતમાં બનતું ન હોય તો તે માનતા અજ્ઞાન છે. માનતા એ હોય કે આને મારી શકું, પણ એ પણ હું બનતો નથી, એનું આયુષ પૂરું થાય, મરે ન હોય તો મરે મરી શકે નહીં. પોતાથી પરનું મરણ કરી શકાતું નથી અને પરથી પોતાનું મરણ કરી શકાતું નથી. આ પરાશ્રય દ્રષ્ટિ ખોટી છે એમ સિદ્ધ કરે. સમજાણું કાંઈ? છતાં પ્રાણી વ્રથા એવું માને છે એ અજ્ઞાન છે. એ આ કથન સાચી દ્રષ્ટિની મુખ્યતાથી વ્યવહારથી કહેવાય બોલાય બોલા તને કાલ કે નહીં વ્યવહારથી બોલાય મારે તરફ આને માર્યું નિમિત્ત થી કથન છે. નિમિત્ત નું જ્ઞાન કરવા વ્યવહાર નહીં છે, પણ એ કહી શકે છે બીજાનું મરણ કે બીજાથી આ મરે છે, દેહ સુખે છે. વ્યવહાર આ પ્રમાણે જો પરસ્પર નિમિત્ત નિમિત્ત ભાવથી પર્યાયના ઉત્પાદય થાય, પર્યાય દેહની પર્યાયનો નાશ થાય, નવી પર્યાય દેહની ઉપજે,
આના જીવની પર્યાય નું પણ આય છે તે નાશ થાય નવી ઉપજે એમાં જેને તેને જન્મરણ કહેવામાં આવે ઉત્પાદ થયો જ્ઞાન આયમન છે ત્યાં જેના નિમિત્ત થી મરણ થાય તેના વિશે એમ કહેવામાં આવે કે આને આને માર્યો એ વ્યવહાર નિમિત્ત ના કથન છે ધૂળી નિમિત્ત કોણ હતું એને બતાવવા બાકી એનાથી મરતો નથી એનાથી આ મરતો એમ સમજવું કે વ્યવહાર નો સર્વથા નિષેધ નથી નિમિત્ત ની સંબંધ નું જ્ઞાન કરવાનો નિષેધ જેવો નિશ્ચય ને નથી જાણતા તેમનું અજ્ઞાન મટાડવા એ કથન કર્યું છે એ જાણ્યા પછી બંને નયો ને અવિરુદ્ધ પણ જાણી યથા યોગ જાણવા 250 મરણ નો અધ્યક્ષાય જ્ઞાન એ તો કહ્યું તે જાણ્યું પણ મરણ ના અધ્યક્ષા નો પણ જીવન નો અધ્યક્ષાય આ બીજાને જીવાડી શકું એ તો હા જીવાડી શકશે કે નહીં બીજાને મરણ ઠીક પણ બીજાને દયા પાડવાનો ભાવ એ દયા પાડી શકે કે નહીં બીજાને જીવાડી શકે કે નહીં કઠણ ધર્મ ધર્મ એ છે જ નહીં સમજાણું કાય કે છે ભાવ હો શું પણ એથી જીવી શકે છે ત્રણકાળમાં નથી તારા ભાવ હોય કારણે જીવાણું એથી તને શુભા હોય તો કોને બંધન આત્મા અબંધ સ્વરૂપ છે તેને બંધન થાય લાભ થાય કહ્યું ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ તો અબંધ સ્વરૂપ છે એને રાગ નું બંધન છે માન્યતા થી મિથ્યાત ની છે બ્રહ્મ છે એને ભગવાન ચૈતન્ય જ્યોત અનાકુર નિર્લેપ તત્વ પ્રભુ આત્મા છે એવી એને દ્રષ્ટિ અનંત કાળ માં કૂદી કરી સાધુ થયો ત્યાગી થયો બાવો થયો કર કર્યા ક્રિયા સમજાને દુનિયાને સમજાવ્યા આમ છે ને તેમ છે પણ મૂંઢ પોતાની મૂંઢતા એને છોડી એ છે કે જીવવાનો અદુષાય તેની શું હકીકત છે મારવાની હકીકતમાં તો તમે કયું મારી શકે નહીં મારે તો એ અભિપ્રાય મારી શકું એ માને તો મિથ્યાત અજ્ઞાન છે અને એ આત્માના સ્વરૂપને બંધનકારક તો જીવાની માટે શું છે 250 જો મનદી જીવે મી જીવી જામી પરી સતી તો મૂંઢો યનાણી નાણી એ તો તું વિવરી દો જે માન તું જીવાડું ને પર જીવ જીવાણે મુજને એ મુંડ છે અજ્ઞાની છે વિપરીત એથી જ્ઞાની છે પર જીવો ને હું જીવાડું છું મિલ ના માલિક ને બધા ઘણા હોય છે ને એવા કે અમે બધાને જીવાડી દઈએ હજારો માણસો 5-5 હજાર ના માણસ અમે જીવાડી દઈએ છીએ ઊંડ છે જીવાડી હું ઢૂંઢ દે એનું આયુષ હોય તો જીવે છે બીજો જીવાડી દે છે પગાર કોણ આપતો હતો પગાર કીધી એના બાપ નો હતો પૈસો એ મગનભાઈ હું વૈશ્યા હે ભ્રમણા જ્ઞાની ની છે બીજાને જીવાડી દઉં બીજાને બચાવી દઉં ભ્રમણા જ્ઞાની ની છે એમાં એવા નથી સંખ્યા ક્યાં ગયા બેઠા જીવાડવા મેં યાદ આવ્યા સમજાણું કાય એકન્દ્રી પ્રાણી થી માંડીને પચેન્દ્રી પ્રાણી નું જેટલું આવ્યું છે ત્યાં સુધી જીવશે એ બીજો કે હું એને જીવાડી દઉં મૂંડ છે આત્માના જ્ઞાતા દ્રષ્ટાના ભાનને ભૂલી ગયો છે ડાક્ટર બાક્ટર મરી જાય છે હું જીવાડી દોડ ઇન્જેક્શન વિન્જેક્શન મરી જાય ઇન્જેક્શન આમ થઈ ગયું પાપુ ભાઈ નહીં પટેલ ને તો ના શિવા પટેલ આવ્યા નથી ધર્મચંદ ભાઈ આવવાની તૈયારી છે
શિવા પટેલ ખાધી નું બહુ ઓળા ખાધેલા ઓળા ઓળા છે ને સિંધુ ના અને કેવા ખાધેલા શિવ પટેલ હતો ને પૈસા જીવતા ને રમારી ફલામ પણ બધા નેન્યા રહી ગયા મરી ગયા ઓળા ખાધેલા કેવા ખાધેલા અને સ્વાધ્યા મંદિર ની રોટલી ને દાય સ્વાધ્યાય નું મારી મન સમિતિ નહીં હા રોટલી દાળ સારું કઈ ગયું બધું મેં બોલ્યું આવ્યા ને બેઠા જ્યાં આજા હાલ મળો કઈ મળો ત્યાં હું આડ કરી નીકળ્યો છું કેમ પટેલ કે અંતક્રિયા શું કહું એ કઈ પટેલ હતો શું પટેલ આ ભલ પટેલ નહીં વિઠ્ઠલ પટેલ એના કુટુંબ માં ગામના હતા અને એના કુટુંબ ના પટેલ એ અહીં રહેતા હતા પૈસા પૈસા ધીરે ધીરે માથા કોટ ખણી કરતા જીતી જાય આ જાય માથા કોટ આંબા હોય આમ કરે એમાં ખાઈ ના બેઠા એવું કુદરત ખાધું ખાધું ન નીચે નીકળે નહીં ઉપર નીકળે એકનો શ્વાસ અહીંથી છૂટ્યો શ્વાસ લૂંટી શ્વાસ છે ને લૂંટી છે ને નાભી શ્વાસ ખસી ગયો બસ જમીન આવ્યા ને તો શ્વાસ ખસી ગયો કાંઈ ન મળે રોગ બહુ કાંઈ નહીં ફરીને આવતો ત્યાં કેમ પટેલ હેઠે બેઠા ભમતા પાછી હેઠે ભમતા હું તો અમારા જીવાણ જ માંડા હતા ને એમ જોવા મળ્યા કેમ પટેલ કે અંત ક્રિયા છેલ્લી કે શું છે પણ શ્વાસ ખસી ગયો અહીંથી શ્વાસ દોરી દોરે મૂકી દીધો ના ધીએ શ્વાસ છોડી દીધો ભાઈ આ બધા વૃદ્ધો તમે કહેતા છો કે નહીં કાંઈ આ શ્વાસ છે ને ભાઈ છોલેલા આ શ્વાસ એ અહીંથી છૂટી ગયો એને ખ્યાલ હેઠળ શ્વાસ હતો ને એને શ્વાસે સ્થાન છોડી દીધું શું પણ ગમે તે હોય કાંઈ નથી કાંઈ ના આવ્યો શું બીજું કાંઈ છે નહીં છત્રી કલાક રહ્યું છેલ્લી બહુ દુઃખી થતા એટલે ગમચંદાએ ઇન્જેક્શન આપ્યું હું આર કરવા ગયો ઇન્જેક્શન આપ્યું ગયો એ તો પણ મરવાના હતા એમાં કઈ પણ ઓળો એ તો છેલ્લો શ્વાસ જ છેલ્લો હતો ના ના પણ એ સ્થિતિ એવી થઈ ગઈ કે જ્યાં આટલું હું જાણે બહુ દુઃખી છે ને જય કઈ પણ જ્યાં આટલું છે ખરાબ 36 કલાક કાંઈ ખરાબ બીજો રોગ નહીં કાંઈ નહીં ખાધેલું એ ન ઉતર્યું હેઠે ન નીકળ્યું બહાર સ્થિતિ એટલી એને કોણ કરે ને કોણ બચાવે બચાવવાને સમર્થ ત્રણ કાળમાં કોઈ છે લોકોને અભિમાન કે મેં આને બચાવી દઈએ ને મેં આને જીવાડી દઈએ કે છે કે અભિમાન છોડ નહીતર બંધન થશે આત્મા ભગવાન જ્ઞાન સ્વરૂપને નુકસાન થાય છે સમજાણું ખાય પર જીવોને હું જીવાણું છું કુટુંબમાં માણસો હોય ઘણા હોય પછી બધા હોય રોલમાં રેખ હોય એને થાય કે નહીં હોય બધાને જીવાણું છું મારે લઈને નભે છે એની મારે સંકળવું માગે તો ભીખ માગીને પૂરું પડે એવું નથી એમ કે છે એમ કે છે સંકોરું સમજે ભીખ માગવાનું હોય વાસણ સંકોરું નહીં સકોરું સકોરું નથી કહેતા રામ પાત્ર એ ન સમજે મટીકાનો વાસણ હોય એ બોલે ગ્રસ્તો હોય માણસ એલા રળી વા હું છું ત્યાં નહીં કદાચ નહીં સંકોરું માગીને ભીખ માગશો તો પેટ નહીં ભરાય તમારા તમારી એમ કાકા શું છે એમ પેલા મૂંઢ જીવો એ ડાયો કીધી હતો મૂરખ હતો મોટો કીધું નતો દુખિયા જગત ના સંત દુરી જન દુખિયા સંત ના આત્મા રાગ ને વિકલ્પ જાણો આત્મા એવું જેને અંતર અનુભવ દ્રષ્ટિ થઈ છે એ જીવ સુખી છે જગત શરીર વાણી તો નહીં પણ અંદર પુણ્ય પાપ દયાદાન વ્રત ભક્તિના વિકલ્પ જે વાસના વૃત્તિઓ ઉઠે ઉત્થાન થાય એ ઉત્થાન શબ્દ આપણે વાપરે ભાઈ આપણે ઉત્થાન કહીએ છીએ ને એ આમાં વાપરે છે ખાન ખાન એમાં એ ઉત્થાન શબ્દ વાપરે છે ભાઈ ના ઉત્થાન આવ્યો આમાં તું તો કાપ મોકલ્યા હતા ને આજે ઉત્થાન થાય છે એમ કે વૃત્તિ ઉઠે છે દયાદાનની ઉત્થાન છે સુખી ઉત્થાન છે એમ છે ચંદ્ર ઉત્થાન સમજાય છે કાંઈ આને હું જીવાડું આને દયા પણ એ વૃત્તિ ઉઠે છે રાગ છે શુભ રાગ છે અને છતાં કે એનાથી જીવી શકતો નથી એ જીવાડી દઉં એવી માન્યતા મૂંઢ અજ્ઞાનીઓની છે
જેને આત્માના ચૈતન જીવનની ખબર નથી, અંતિ જ્ઞાન દર્શન ને આનંદનું જીવન મારું છે એવી જેને ધર્મ દ્રષ્ટિ નથી, એ આ બીજાને જીવાડી શકું છે માને? હું પરજીવોને જીવાડું છું અને પરજીવો મને જીવાડે છે. જેવો આ ગ્રસ્તો શિક્ષાઓ બધે પૈસા આપી રમનો જેને આ બાર મહિના દુકાવ બુકાવ કર્યો હતો, દુકાળે છે કે નહીં? હા, કે જાય છે દુકાવ છે, આપ અમારો દુકાવ ઉતારજો, અમને આ મદદ કરીને. એમ કે છે ને શેઠ, દુકાવ દુકાવ કર્યો ને દુકાવ આવે શેઠ ક્યાં પાય ઈશ્વરલાલજી? હે, અકાળ છે, બાર મહિના નો ઉતાર્યું આપના કારણે ઉતરી છું, પણ માને ક્યાં ભાઈ જાઓ જોવા છો, તમને નભાવશું. ઘોડે નભાવતો નથી, આંબળે મારા મૂંડ તો એનું જીવન એને જેટલું છે એટલું લઈને આવ્યો, એટલું જીવશે. હું એને જીવાડી દે એમ છો? પરજીવો મને જીવાડે છે, આ બધા મને જીવાડે છે. આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન છે એવી જેને દ્રષ્ટિ નથી, એટલે જેને સચ દ્રષ્ટિ નથી એને બીજાને જીવાડું, બીજાથી મારું હું જીવું એવી દ્રષ્ટિ અજ્ઞાનીઓને થાય. સમજાણું કઈ? એવો અદૃશાય નક્કી ચોક્કસ અજ્ઞાન, એ અદૃશાય જેને છે તેથી અજ્ઞાની પણ લીધી મિથ્યા દ્રષ્ટિ છે, આખરી વાત છે. હા હા, પણ 2000-5000 નો પગાર હોય, બધાને નભાવતા હોય, એમ બધું જીવાડતા હોય, સાચી વાત છે કે નહીં? કોઈ નહીં, હું તમારો છોકરો મોકલો, 1000 રૂપિયા એના છોકરા પાસે ભલે જતા નહીં, ધૂળ ભેગી ઘણી છે એના છોકરા પાસે, ભૂળે નથી એની કે બધને મારા પૈસો રાગ તારો નથી, થોડી પૈસા તારે ક્યાંથી આવ્યા? અને હું બીજાને જીવાડી દઉં એટલે મૂંડતા નો અભિપ્રાય, ગરમી નો અભિપ્રાય હતો. સમજાણું? અને જેને અદૃશાય નથી તે જ્ઞાની આ તો એક મિથ્યાત્મક અંગ બતાવ્યું. અદૃશાય નથી એનો અર્થ કે જેને આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ છું, મારી ચીજ જ શુદ્ધ ને ચૈતન છે એવી જેને ધર્મ દ્રષ્ટિ થઈ છે તે બીજાથી જીવન બીજાને જીવાડું એવો અભિપ્રાય જ્ઞાની ને હતો. સમજાય છે કઈ? તે જ્ઞાની પણ આને લીધી એક જ અદૃશાયનું કારણ હતું, આ તો એક અંગ એને બતાવ્યું. હોય જેને રાગ નો પરનું કરી શકું છું, જીવાડી શકું, એને સ્વતરફ નો અભિપ્રાય નથી, એને પરતરફ નો જ અભિપ્રાય, બધો અભિપ્રાય બને. આને કરી દઉં, આને જીવાડી દઉં, આને જીવાડી દઉં, પર મને જીવાડે છે ને હું પરને જીવાડું છું એ માનું અજ્ઞાન. જેની અજ્ઞાન થી મિથ્યા દ્રષ્ટિ, જેને અજ્ઞાન નથી તે સમ્યક દ્રષ્ટિ છે. હવે એનો ન્યાય આપે કે અદ્વૈતાય અજ્ઞાન કેમ, બીજાને જીવાડી શકું એ ભાવ અજ્ઞાન કેમ, બીજાને હું જીવાડી શકું પરથી હું જીવું એવા ભાવને અજ્ઞાન કેમ કહો છો? આયુદય જીવન જીવન એમ સર્વજ્ઞે કહ્યું, હું આયુ તો દેતો નથી તે જીવન કેમ તેનું કર્યું? છે આયુદય જીવન જીવન એમ સર્વજ્ઞે કહ્યું, તે આયુ તું જ દેતા નથી તો જીવન કેમ તારું કર્યું?
પ્રથમ તો જીવોને જીવિત ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી છે. જીવોને આયુકર્મનો બાંધન જે લઈને આવ્યો છે તેટલા પ્રમાણે ઉદય એનું હોય ત્યાં સુધી એનું જીવન રહેશે. લાખ બીજા મદદ કરે, દવાઓ ના કરે, મરવાનું ટાણું ન હોય ને મરી જાય, અને જીવવાનું ટાણું ન હોય ને જીવે નહીં, એમ બનતો પોતાના આયુ કર્મ ના ઉદય થી જીવે છે. આયુ કર્મ રક્ષા કરે એટલે શરીરનું જેટલું આયુ છે એટલો એ રહેવાનો છે, એટલું એનું જીવન. એક સમય માત્ર પણ ફેરફાર કોઈ કરવા, બીજો કોઈ સમય માત્ર કરવા સમજ નથી. અકાલ મરણ એ તો પરમાણુ યોગતાની વાત, મરણ ફરણ કેવા સમય કે આગો પાછો થતો છે. કારણ કે પોતાના આયુ કર્મ ના ઉદયના ભાવમાં જ્યાં આયુષ કર્મ જે બાંધેલું છે એનો ઉદય જો ન હોય તો ઉદયના જીવિત કરાવવું શક્ય અશક્ય છે. બીજો જીવાડી શકે, ત્રણકાળમાં શક્ય બની શકે, આ પરની દ્રષ્ટિ છોડાવવા વાત કરે. પરને જીવાડી શકું, પદને બચાવી શકું, બીજાને સમજાય છે જીવતર રાખી શકું. કારણ કે પોતાનું આયુ કર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી. શું જીવાડ્યું એને? પોતાનું આયુ કર્મ બીજાને બીજાને દઈ શકે, તારું આયુષ તો એને દઈ શકે છો. આવે છે ને કથામાં બાબત ને હુમાયું કથામાં આવ્યું તમને ગપ મારે છે ને કથામાં આવે છે ને ખોટે ખોટા ગપ છે. શું કરું કોણ હતો મરતો હતો? બાબર મરતો હતો, હુમાયું મરતો હતો. આપણે કઈ ઇતિહાસ નહીં ખબર નથી. હુમાયું મરતો હતો તો બાબુ કહે ભાઈ આનું આવી આમ ફર્યો ખાટલા ને આ મારું આવી છે જાજો જાતું છે ગાય ગપે ગપ જાય હું ભૂલ મારા એનું આવી છે એટલું હતું મૂંડ માણસ જાય બધા જાણું ગાય એવો એની આયુષ ની જીવન ની તિથિ જ ઉદય એટલી હતી. જાણું ગાય એ આ હતું ઓલાનું એને ઓલાનું હતું તે મરી ગયું બીજું છે એ તો કહેવાની વાત છે. આને આ કીધું શું કે છે જાણો આયુ કર્મ પોતાનું બીજાથી બીજાને દઈ શકાતું નથી. પેલા વ્રજ માણસ એટલા કે અરે મારો દીકરો મરી જાય ભાઈ મારો પાંચ કરોડ દો તને જ આપ એ જીવતો હોય તો એમ અપાતું છે કે નહીં? હે વાત અનાથી મુનિ આવે છે અમારા અનાથી મુનિ હતા ને બહુ વ્રસ્ત દીકરો હતો ગોપો દીકરો રોગ થયો પછી એને વૈરાગ થતો નતો એટલે એને કે જો બધાને બોલાવો તમને આવ્યો મારા બોલાવો આ દોષી છે ને વ્રત થઈ ગયા છે ને વ્રત એનું મૃત્યુ ભલે થાવ અને આને ગયો હું સહન ન કહી શકું બધા પણ આ મારે થઈ બચશે રે લોહાને બોલાવ્યો વ્રતને કે આનું થોડું આયુષ આપો તમે અને તમે ભલે મરી જાઓ પણ આના આયુષ્ય હું દુઃખ સહન ન કહી શકું બોલો ભલે મરે એમ એનો અર્થ એમ બધા કુટુંબને બોલાવીને હવની પાંચથી લઈ લીધી ઓલી બધાને કઈક જોવા તારા બધા કુટુંબ જો એ કઈ અમે દુકસન ન કરી છે વૈશા પણ આ છ મહિના આને રોગ રહે એ કરતા તમને રહે છે આનો હાજો થશે વૈશા તમે કહો છો ને મારો દીકરો છે અને દીકરો સુખી રહે સારું એમ કેતા હતા ને સોનલજી બધા જેટલા પડી ગયા આગા ના વૈશા મારાથી થાય નહીં અમારાથી થાય નહીં એ આપણને દેવાય નહીં કેમ સમય તમારે વેદવું પડશે આ સમય હાજો થઈ જશે મારે રજા વસ્તા ભેદાય નહીં અમારાથી એમ કોઈ કઈ ન કહ્યું આપી શકે તો ક્યાં હતું સમજાય છે ત્યારે ઓલાને વૈરાગ થઈ ગયો આ સંસાર આ સંસાર બાયરે ને કહ્યું બૈરા ને આવો તમે નિરોગતા છો આનો રોગ લો તમારો રોગ ગયો અને તમારો નિરોગતા જો તમે રોગી થાવ સમયના હા એ રોગ એમાં રોગ પણ થાય રોગ તમે ખેતી થઈને મારો પતિ છે એક બાઈ મરી ગઈ ને જેતપુરમાં નહીં પતિ ની પાછળ મરી હતી ને થઈ ગઈ પાછળ પતિ મરતો જોવાન હતા જેતપુર પતિ મરતા હોય તો બાઈ પાણી આપ્યું પાણી આપ્યું એવું હું પાણી આપે છે ને કઈક આપો ને પાણી આપ્યું તમારી પાછળ મારા પ્રાણ સમર્પણ છે તમારી પાછળ મારા પ્રાણ આપું છે એમ ખાનગી બોલી બીજાને ખબર ન પડી
પછી જ્યાં મરી ગયા એટલે એકદમ મેળી પણ વર્તું મૂકવા ગઈ ગઈ ક્યાં પકડ્યા બધા શું કરે છે મેં પ્રાણ સંપર્ક આપ્યા છે કે અને જે ભોગી રાખી કે મને રહેવા દો કારણ કે એ ગયા એને વખત ઘણો થઈ ગયો એને એ ગયા છે અને ઘણો વખત થઈ ગયો મારા વિના મુશ્કેલ પણ છે એને પણ ક્યાં ગઈ સાંભળને હવે મારા મૂર્ખા છેવટે બળી પછી છેવટે કોઈ ન પૂછાય પછી ડાક્ટરો દવા કરવા આવ્યા ડાક્ટરો કે ભાઈ તમે રહેવા દો કઈ કારણ એને ઘણો વખત થઈ ગયો છે ગયા અને એ મારા વિના એને નુકસાન થઈ ગયું મૂર્ખા યુગ મૂર્ખ એ ક્યાં મરીને ગયો છે તું ક્યાં મરીને જાય તારા તારા પરિણામ કેવા ને એના પરિણામ કેવા ને ક્યાં ભેગા થયું છે મૂર્ખ જગત ના આવા પ્રાણીઓ જાણે બીજાને જીવાડી દઉં હું પરથી હેસન છાપા વાળાના ભાન કીધું હતું ઓહો સતી કેવી આ પ્રમાણે કહ્યું આ પ્રમાણે દુર્ગતિ ગઈ જ મરીને કોણ કોને પ્રાણ આપે ને કોણ કોનાથી જીવે ભાઈ તારું આયુષ તો ચૈતન નું જેટલું લઈને આવ્યો રહેવામાં એટલું રહેશે એ સિવાય ફેરફાર કોઈ કરી શકાય કારણ કે પોતાના પરિણામ થી ઉપરાજી થાય પોતે પૂર્વે જે ભાવ થી આયુષ મેળવ્યું છે એ પ્રમાણે રહેશે એના પૂર્વે પરિણામ જે હતા તે પ્રમાણે આયુષ મેળવીને આવ્યો છે તેથી કોઈ પણ રીતે જોયો બોલામાં તું કોઈ પણ રીતે બીજો બીજાનું જીવિત કરી શકે આવી તો વાત છે ત્યાં ઓલો કઈ ના જીવાડી શકે એ તો વાત કરી છે અહંકાર નહીં કરવા માટે મારા પંડિતાવાળા રાક્ષસા તે રાક્ષસા રાક્ષસા ઊંધું મારે તો રાક્ષસા રાક્ષસા છે નહી રાક્ષસા એટલે પંડિત ઊંધું મારો તો રાક્ષસા અહીંથી શરૂ કરો રાક્ષસા થયા આવા અર્થ કરેલો જીવાડી તો શકાય પણ એનો અહંકાર કરવો નહીં અહીં તો ભગવાન કહે છે ત્રણ કાળમાં એનું આયુષ જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવશે હું એને જીવાડી શકી ત્રણ કાળમાં એક સમય જીવાડી શકાય બહુ હાથમાં શેક નહીં અમે શેખ તમારે બહુ નોકર માણસો જીવાડવાનું બહુ સાધનો તમારે આ વિડીયોમાં કેટલા માણસો ચાલી પર આડતી અને કેટલા બોલ્યા હો શેઠ ની ઓછા કઈ ન હો શેઠ તમારે લઈને તમારે બધું નભાય છે અમે આમ છે માખણ ઢોપડે મારા માખણ સમજે ને મખણ પૂર્વે મરણના દુષાય વિશે કહ્યું છે પણ હવે દુઃખ સુખ કરવાના દુષાની પણ આ ગતિ છે એમ કે છે ગતિ દૈવિક એ શિવ ગતિ શબ્દ પડ્યો છે જો અપણા ગુમન લઈ દુહી દુહી દે કરે મી સત્ય થી નાણી નાણી એ તો દુવી વળી દો જે માન તો મુજ થી દુખી સુખી હું કરું પણ જીવને તે મુંડ છે અજ્ઞાની છે વિપરીત તેથી જ્ઞાની છે પર જીવોને દુખી એ હેરાન કરી દઉં એને પેશાબ રહેવા ન દઉં જ્યાં હું એનો વિરોધ પડું તો કે વિરોધ તો કઈ ન કરી શકે ગુલિયામાં શું હતું બીજાને જીવાણું એટલે પ્રાણની રક્ષા કરી શકું બીજાના પ્રાણની દસ પ્રાણની રક્ષા કરી શકું એ ત્રણ કાળમાં બનતો અને મારવામાં પ્રાણનો ઘાત કરી શકું એમ ત્રણ કાળમાં બનતો એમ અહીંયા દુઃખ એટલે શું એને દુઃખ ને અનિષ્ટ નો સંયોગ આપી શકું બીજા પ્રાણીને હું અનિષ્ટ ઝેર આપું સરવાર આપું હૂત હોય ત્યાં નાખું કે જ્યાં હૂત હોય ત્યાં ઝેર છોપડી દઉં જોડામાં જોડા તો પહેરશે ને ખરો ને જોડા સમજે જૂતા ત્યાં ઝેર નાખી દઉં એ તે દુઃખી થશે એમ બીજાના જીવને અનિષ્ટ નો સંયોગ આપી શકું છું એ વાત મિથ્યા દ્રષ્ટિની છે બીજાને અનિસંયોગ આપી શકતો સમજાણું થાય
જુગળિયા નું આવે છે નહીં, જુગળી હોત તેના જુગળિયા હતા, જુગળિયા નહીં બે વિરોધી હતા દેવ. જુગળિયા નું શરીર જુગળિયામાંથી લઈ ગયા, કર્મભૂમિમાં લાવ્યા, કર્મભૂમિમાં લાવીને એનું શરીર નાનું કર્યું, નાનું કરી દેવે વિરોધી હતો દેવ, નાનું કરીને પછી માંસ ખવડાવ્યું, પછી નરકે ગયા, જુગળિયો નરકે ગયો. એવું આવા હશે તમારે મારે ખોટી વાત એમ બની શકે? જુગળિયા એટલે જ્યાં ભોગભૂમિ છે ત્યાં એને એનું આયુષ હોય એનું કોઈ કરી શકે, શરીર નાનું નાનું પણ કોઈ કરી શકે, પણ એમ કે વિરોધી હતો ગુરુ નો વેરી એટલે જુગળિયાને નથી ઉપાડ્યો ને કર્મભૂમિ મૂક્યો, કર્મભૂમિમાં મૂકી અને નાનું શરીર કર્યું, કરીને પછી માણસ ને દારૂ ખવડાવ્યા, માણસ દારૂ ખાઈને મરીને નરકે ગયો. બરાબર છે, દુઃખી કરી શક્યો કે નહીં? બીજાને દુઃખી કરી શકે એટલે અનિષ્ટ સંયોગ કોઈ આપી શકતો નથી. બીજા પ્રાણીને અનિષ્ટ સંયોગ પર પદાર્થ છે એનું ત્યાં જમવું કે આવું, ઓલાના પાપ નો ઉદય હોય તો અનિષ્ટ સંયોગ જાય, એને ઠેકાણે આ કે હું એને અનિષ્ટ સંયોગ આપો છું. કથામાં આવે છે દેરાહારમાં એક માણસ વિરોધી હતો હમો, પછી દેરાહાર થતો હતો અને એનું ઘર થતો હતો, પોતાનું ઘર દેરાની એક ઈંટ મૂકી દીધું ઓલાના ઘરમાં, પછી એનું સત્યાના અજાક્ષેક આવે. આવી કથા હું છે એ ઘણા વર્ષ પહેલા વાત ચાલતી હતી, પેલા આવી કથા આનંદજીભાઈ લખેલું, કુંવરજીભાઈ લખેલું, કુંવરજી આનંદજી કે આવી વાતો તમે માનો છો સેના તમે મોટા ધર્મી થઈને ફરો છો? કોણ બારિસ્ટર નો તો ખુશાલ બારિસ્ટર હતો, ખુશાલ રાખો એને લખી, ઘણા વર્ષની વાત છે 75 વર્ષ. આવી કથાઓ કે ઓલાને બિચારાને ખબર ન મળે અને પોતાનું મકાન ચણાતું છું, એમાં દેરાર ચણત નથી, એક ઈટ લઈ ઈટ અને ઓલા મકાનમાં મૂકી દીધી એટલે એના ઘરમાં ચણાઈ ગઈ ને ભેગી, એટલે દેવદ્રેવ થયો ને આના ઘરમાં ગયું તો સત્તા ના જશે, પણ એને બિચારાને ખબર નથી. કોઈનું ભૂંડું કરીને આ પ્રમાણે ભાવ કરવાનો ભાવ એ ભૂંડું કરી શકતો, સમજાણું કાંઈ? એ કે છે જો પરજીવોને હું દુખી અને સુખી, ઓ સગવડતા તો આપી શકે કે નહીં? ઈષ્ટ સંયોગ. હાલો ભાઈ મારે ઘરે તમે આવો, હું તમને બધી સામગ્રી આપીશ, તને સુખી કરીશ, મૂંડ છે એમ કે છે. ભગવાનભાઈ કોઈ સંયોગ તો આપી શકે કે નહીં? ભૂડી આપે નહીં શેઠ, કે હું આપે છે શેઠ, એના ઘરમાં રહ્યો, બીજાને હું આપી શકે? બીજાને સુખી કરું એટલે સુખ નો સંયોગ આપું, મૂંડ હે કે છે, પણ સુખી કરવાની તાકાત તારામાં છે જ નહીં. આવી દ્રષ્ટિ છોડ ને ચૈતન્યમાં આવી જા, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એ જ્ઞાતા દ્રષ્ટા થઈને જાણે દેખે એ પરને સુખી કરે, સુખી કરી શકે માન્યતા મૂંડ અજ્ઞાની ની સમજાણું કઈ? એક વાત ખોટી રહેતી, વાર જીવને હું દુખી કરી અને સુખી, સુખી નો વાક્ય આપ્યો, અને સંયોગ દઈ શકું છું અને ઈષ્ટ સંયોગ આપી છું, એ ઈષ્ટને હજી સંયોગો તો એના પાપ ને પુણ્ય લઈને મળે છે, બીજો આપી શકે છે ઈષ્ટ સંયોગ, એ ત્રણ કાળમાં વાત હતી. વાત સમજાય છે કઈ? જુગરાજી ક્યાં હે? દઈ નહીં શકતા? આ તમે મોટા ગ્રસ્ત કરવા તો ઘણા નાતા છો, કઈ નોકરી બોકરી ફરવાનું શીખું છું. અહીં કે છે ત્રણ કાળમાં કોઈને આની સંયોગ આપી શકે કે બીજો આને આની સંયોગ આપી શકે? ત્રણ કાળમાં નથી, જે એના પૂર્વના પાપનો ઉદય હોય તો નિશ્ચિંત થાય અને પુનઃ ઉદય છે. હવે પછી સુખ દુઃખ માનવું એ તો એની પછી એની દ્રષ્ટિ છે, પણ અહીં તો ઈષ્ટને સંયોગ આવવા એ બીજો આપી શકે છે અને બીજો બીજાને આપીને મને અનિષ્ઠા મને આપી. શેઠિયાએ મને બધી સગવડતાથી મકાન કરાવી દીધા, 5 લાખ રૂપિયા આપ્યા, પરણાવી દીધો, બધા કેવી મને સગવડતા આપી.
मूंड से कैसे मारा ये सेठे मूंड ने तू ये मूंड मूंड ने अन्नानी तो शब्द वापर दरिक मुंडो अन्नानी तने आत्मा शू छे चीज एनु तने भान आत्मा पद्रव नु काई करी सके नी एनी तने खबर नथी। आत्मा खरेखर चीज एवी छे के जे राग करवो एना स्वरूप मां नथी। राग करवो एवी दृष्टि छे ए पण मिथ्यात छे। एने ठिकाने पर ने जीवाड़ी दू संयोग आपी दू अनुकूल प्रतिकूल ए मान्यता मूंड जीवो नी धर्म नी दृष्टि नथी तेनी अधर्म दृष्टि छे तेनी ये मानता है। मोहन भाई मैंने छूटको फिर छूटको जो धर्म करव हो तो हम जाऊ खाई भारी पर जीवो मने दुखी सुखी करे छे या मारी बाहें भगियो सातला फरती कैसन घना मार खेदे पीड़ो मारी खेदे पीड़ो तम कैसन है मारी खेदे पीड़ो मारो मारो बजाओ त्या खोदे कोई खेड़ी सकतु नहीं मफत में हेरो समझा समझा खाए एवो दुषाय नक्की अज्ञान बीजा ने अनिश संयोग एक अनिष्ट ना पदार्थो एने देवा ये तो अनिष्ट एने पाप नो उदय हो तो तेने जात बीजो आपी सके त्रणकाल में बने अने ईष्ट नो संयोग पण एनो पुण्य नो उदय हो तो एने संयोग मळे पण बीजो ई संयोग आपी सके त्रणकाल में छे। मारे घरे आवजो हूं तमने बधी सगवड़ता करी दईश। मूंड छे के छे करूं मेहमान क्या है वो तो एनी पाए आत्मा ज्ञान छे आनंद छे एने राग आवे खरी पण ये रागे मारू स्वरूप नथी एवी दृष्टि करवी एनो धर्म छे। समझाणो काय सर्व तेथी तो अहीं तो अली तो सर्वज्ञ एम कहे छे जो नहीं पुरुषार्थमां तो आवे नहीं कहीं अर्थमात्र है सर्वज्ञ एम कहे छे ना बोला मां पेला समन्नो जीवन मां सर्वज्ञ भगवान जेने एक समय में त्रण काल ने त्रण लोक नु ज्ञान छे एवा परमेश्वर वितराग सर्वज्ञ देव एनी वाणी में एम आयु के एनु आयुष हो जीवसे आयुष न हो तो जीवसे तू जीवाड़ी सकतो एम सर्वज्ञ देव कहे त्रिलोकनाथ तीर्थंकर कहे छे। केम छे आमा ए दरबार बजा बजा पैसा वाला शेठिया बजा नभावी देता छे कि नहीं चढ़ावतो नथी हूँ चला राग करे राग करे परनु फरमू अरमू थाय साइकिले जाओ ये तो जड़ नहीं क्रिया जी आत्मा गिरी सके गाम दस दस गाम फेरो भाई कापड़ हाथ अरे वो तो हाथ लेना रा हूँ शू कह साइकिल ने फेरी सके छो तो जड़ छे जड़नी गति थी जड़ ने कारण हूँ तारे कारण से बोले क्या लीधु भाई बोलिए साइकिल पर चढ़ो साइकिल भी गति करे कर से ते गति करशो तमु धार्यू से त्या साइकिल पहुंचाड़ी देश वधारे जाव हो तो मोटर लो आम जो तो बलून लो कौन लई सके अंदर ने मारा एम के जट जाओ तो बलून थी जवाय छे धीमे थी जाओ मोटर थी एना थी धीमे जाओ साइकिल थी एना थी धीमे जाओ गाड़ी ने गाड़ा बने क्या हम जानू काय त्रण काल में ये बात हाची ए पर ने लई ने ढाली सके पर ने लई त्या जई सके छे बात वस्तु ना अरे लोग ने तो कहता का साधन एवा भजा ने मुंबई नजीक थई एम के छन लोको आज के जो नहीं आजो नाव्या के नहीं आजो फोन करने आपने भी बात तो करी लो भाई आपने पोटेंशियल से बीजा ने
હું કરે કોણ ફોન કરે કે આ ફોન એ તો જળ ની પર્યાય અવાજ તો જળ ની દશા છે શું આત્મા જળ ની ભાષા કરી શકે છે અરે ભાઈ ફોન લેશે હમણાં આત્મા જ્ઞાન સ્વરૂપ ભગવાન એ તે જાણવાનું કામ કરે કે ફોન ના જળ ના કામ કરે સમજાણું કાય જાણવાનું ન કરે તો અભિમાન નું કરે બાકી કરે શું એ કે છે પરને જીવાણું અને પરને સુખી દુખી કરું અને પરથી હું દુખી થુખી થાઉં અજ્ઞાન ભ્રમ નિશ્ચય થી એમ કે ધ્રુવ નિશ્ચય થી મૂંઢ થાય જેને એ છે તે અજ્ઞાની પણ મિથ્યા દ્રષ્ટિ છે જેને તે દુર્શાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે જ્ઞાની એટલે હું તો આત્મા જ્ઞાન સ્વરૂપ છું મેં તો દેહની ક્રિયા કરતો નથી બીજાને દુખી સુખી ના સંયોગ આપી શકું એ મારામાં તાકાત સમજાણું આમાં એને ધર્મી કહીએ ધર્મી એટલે આત્માના આનંદ ને જ્ઞાન સ્વરૂપ થી જાણનારો એ રાગ નો વિકલ્પ આવ્યો એ પણ મારી ચીજ નહીં એ મારું કર્તવ્ય નહીં તો બીજાને સંયોગ આપી શકું અનુકૂળ પ્રતિકૂળ કે બીજો મને અનુકૂળ પ્રતિકૂળ આપી શકે એમ જ્ઞાની માનતો નથી ધર્મી એમ માનતો અને ઊંધું માને છે ધર્મી નથી પણ મિથ્યા દ્રષ્ટિ હા મુનિ હોય નામ મુનિ હોય અને આ જીવને મેં હાથ રાખ્યો તે બચી ગયો મેં પગ ઊંચો કર્યો તે બચી ગયો હે અહીંયા સમિત તો ભાવ રાગ તીવ્ર નતા ઈ છે આ પગ મેં આ ઊંચો કર્યો તો બચી ગયો હા તદ્દન જૂઠ છે એને હાથી ના પગમાં પરી સંસાર કે છે હા જીવને બચાવવા માટે પરી સંસાર ધૂળે ન હોય હા પરજીવને બચાવવાનો ભાવ તો શુભ રાગ છે અને બચાવી શકું છું એ માનતો મિથ્યા છે સમજાણું ખાય એ ચર્ચા ઘણી મૂકી હતી પહેલી એક વાર નહીં બોલે આ કેવા ગોકુળદાસ ગાંધી ને ગોકુળદાસ ગાંધી મૂકવા વાત વરદયાનથી સંસાર પરિત થાય ને મુનિના હાથ દીધે પરિત સંસાર નાશ થાય તે કંઈક તત્વ છે તત્વ તો વિરુદ્ધ છે કે કરો શાસ્ત્ર શાસ્ત્ર કરતો કે મુદ્દે તું કોઈ સાધુ બાધુ કોઈ જવાબ ના આપ્યો કોઈ જવાબ ના આપ્યો સમજાણું ખાય સિતંબર માં આવે છે હાથી નો ભાવ હાથી હતો ક્ષણિક નો દીકરો હતો મિત્ર મિત્ર મેઘકુમાર મેઘરથ ને મેઘકુમાર પછી એને હાથી ના ભાવ માં એને ચારિક કુંડ નું કર્યું માંડલું કર્યું જીવો બધા આવે બહુ અગ્નિ લાગી હતી બધા જીવો આવ્યા એ આવતા 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 એવાને ખંજર લાગી હાથીને બધા હલો હલ બેસી ગયા એક એક જોજનમાં પછી પગ ઉપાય ગયો મોખંડ એમાં એક સસલા ધક્કા ધક્કી લાગતી હતી સસલું સસલું કરગો એ પગ જે ઉપાય ત્યાં ગરી ગયો એટલે એને પગ આમ જોયું ઓહો અગર ના રાખ્યો અઢી દી અઢી બીજા રાખ્યો એટલે પાણાનું કંપાય જીવાણું કંપાય સત્તાનું કંપાય સંસાર પરિત કયો પાસ સંસાર ઘટાડી નાખ્યો બિલકુલ હોય શકે નહીં એ વાત જ ખોટી સમજાણું આમાં વાત સાંભળી છે કે નહીં એ ટોળજા વાત સાંભળી છે કે નહીં ક્યાંય એ બધી સાંભળી જૂના માણસ છે સાંભળી અમારે જે જૂના કે છે કે પરની આયુષ ની સ્થિતિ હોય તો એ બચ્યો છે અને આને ભાવ કદાચ થયો તો એ શુભ રાગ છે એ શુભ રાગ થી જીવનો સંસારનો નાશ થાય ત્રણકાળમાં બને એવા એ સાધુ ના દાખલા વિપાક વિચાર દ્રષ્ટિ હતા દાન દેનારા વિપાક આખું છે ને વિપાક આખા 10 અધિકારી ખોટા તદ્દન ખોટા બનાવેલા વિચાર દ્રષ્ટિ હતા ને સાધુ આવ્યા મુનિ સિંહાસન હેઠે ઉતરે છે ને આર પાણી આપે છે સંસાર કાપી નાખે આર થઈ
પણ ભરને હાલ દઈને સંસાર કપાય નહીં, એ તો રાગ છે. બધે એ તો બધે એને છે ને રેવતી નાખ્યો આ બધે ખોટી બધી વાતો, બધી તત્વો ની દ્રષ્ટિ થી વિરુદ્ધ છે ભાઈ. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આનંદ છે, એવા સ્વભાવના આશ્રય ગયા વિના ભવનો નાશ કરી ખાય. સમજાણું ખાય? શાસ્ત્રો કયા ને એ શાસ્ત્રો બધા ભગવાન ને નામે ચડાયા. હે બાપુ એમનો હોય ભાઈ, આ તો વિતરાગ માર્ગ છે. સર્વજ્ઞ કહ્યું પરમેશ્વર છે. એક સમયમાં નાનામાં નાના કાળમાં ત્રણ કાળનું જ્ઞાન એ સર્વજ્ઞ એમ કે છે. પરનું આયુષ્ય હોય તો એ જીવે, પરનું પુણ્ય હોય તો એને ઈષ્ટયોગ મળે, પરનો પાપ હોય તો એને અનિષ્ટયોગ હું આપી શક નહીં. એને આપવાના ભાવથી આ પણ રાગ છે, એ રાગ થી ધર્મ થાય ત્રણકાળમાં નહીં. સમજાણું કાય? આખરી વાત, જીવવાના ભાવ જીવાડવાના ભાવ કરે શું રાગ છે? જીવાડી શકું છું એ માને તો મિથ્યા છે. એ જીવાડવાનો ભાવ આવ્યો વિકલ્પ એ કે છે કે કોઈ બંધન થાય છે મિથ્યા સહિત. હો કેમ કે વસ્તુ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એથી જાણવાનું કાર્ય કરે કે એ તે બીજાને જીવાડવાનું કામ કરે, એ તે રાગનું કામ કરે કે તે શુદ્ધ જ્ઞાનની વિતરાગ દ્રષ્ટિનું કામ કરે, વિતરાગ ભાવનું કામ કરે આત્મા રાગનું કરે કે રાગનું કરે માનતા મીઠા દ્રષ્ટિની. સમજાણું ખાય? એનું માર્ગ છે ભાઈ. આથી આ અધિકાર રાજામાં આવી ગયો છે. એને તો મોટો પગાર આપે. ઘણા માણસો આમ કે આમ છે તેમ છે બધી વાતો કરતા છે. બધા સમજી જાઓ કે આપણે ઓછી નભીએ છીએ સાહેબ, આપણે ઓછી આમ કરીએ છીએ, આપની મીઠી નજર જોઈએ એમ બધા ચોપડે. એ જજ આ મોટો જજ છે ને, માખણ ચોપડે બોલ્યા. બોલો માને મૂર્ખ થાય બેબો. સુભાનજી બોલ્યા કે કહો સાહેબ, આપે બહુ મદદ કરી ના તો ઊંચા થયા. જો માને મૂર્ખ કે છે અહીં તો અદૃશાય છે ને તે અજ્ઞાની છે. જેને અદૃશાય નથી તે જીવ જ્ઞાની, પણ આને લીધે સમ્યક દ્રષ્ટિ છે. એટલે કે બીજાને હું સુખ દુઃખ કરી શકતો નથી, મને પણ જે કલ્પના થાય છે તે દુઃખરૂપ છે, અને મારો આત્માનો સ્વભાવ આનંદ ને શુદ્ધ છે એવી જે દ્રષ્ટિ થઈ તેને ધર્મી અને ધર્મ કરનાર કહેવામાં આવે. હરી વાત થાય. સમજાણું કાય? ભાવા પરજીવોને સુખી દુઃખી કરું છું અને પરજીવો મને સુખી દુઃખી કરે એ માનું અજ્ઞાન છે, એ મૂંઢતા છે, એ ચૈતન્યના જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવથી વિરુદ્ધ ભાવ. અને જેને અજ્ઞાનથી દ્રષ્ટિ અસત્ય છે, મિથ્યા દ્રષ્ટિ છે, જેને અજ્ઞાનથી તે જ્ઞાની છે તેને ધર્મી કહેવામાં એટલો અદુષાય નહીં, પણ એની હારી બધા અદુષાયો જે પરની એકતા બુદ્ધિ છે એ ટળી ગઈ છે, અને સ્વભાવની અંતર ચૈતન્ય ભગવાન જ્ઞાન દર્શન ને આનંદ છે. મારા સ્વભાવમાં તો પવિત્રતા છે, શુદ્ધતા છે, એવી જેને સ્વભાવ સાથે એકતા થઈ છે તેને ધર્મી અને સમ્યક દ્રષ્ટિ કહેવામાં. જાણો હવે પૂછે છે કે આ દશા જ્ઞાન કઈ રીતે, એનો ઉત્તર આપે છે. કમોદયેન જીવા દુઃખીત સુહિદા હવંતી જદી સર્વે કમંત ન દેશે તમં દુહિદ સુહિદા કહ કયાતે. કમોદયેન જીવા દુહિદ સુહિદા હવંતી જદી સર્વે
कमंचन दिन ते तुम हम करो से काम दुखी दो ते कमोदयन जीवा दुखी सुविधावंती जदी सवे कमंचन दिन ते तुम कांतं सुविधो कदो ते जो मरे जो दुही दो जाए कमोदयन सो सवो तमा दो मरी दो दे दुहा भी दो छेरी न मिच्छा जो न मरे न दुही दो सुवी कमोदयन जीव खलो तमा न मरी दो मारी दो न दुहा भी दो छेरी न मिच्छा आना क्यों क्यों कर्म न लिखा है बीजा द्रव नहीं लाए हैं बेपना थे क्या हाँ बराबर अत्रण का था हाँ बराबर ज्यां कर्म उदय जीव सर्वे दुखी तो तेम सुखी थता तू कर्म तो दे तो नथी ते केम दुखी तो सुखी कर्या ज्यां कर्म उदय जीव सर्वे दुखी तो तेम सुखी बने ते कर्म तुज देता नथी तो दुखी तो केम कर्यो तने ज्यां कर्म उदय जीव सर्वे दुखी तो तेम सुखी बने ते कर्म तुझ देता नथी तो सुखित केम करो तने हाय तारी दृष्टि छे चैतन भगवान ऊपर वार एम के समझाणु काय ए अनंत आनंद ने ज्ञान मो कंग प्रभु आत्मा छे एमा दृष्टि ने वार भाई आवी दृष्टि छोड़ी दे एम के એમ કે બીજાને દુખી સુખી કરવાની તાકાત તારામાં ત્રણકાળમાં નથી અને બીજાથી દુખી સુખી તું થા એવું પણ તારામાં અનુકૂળ સંયોગ આવો પણ એથી પાછું દુઃખ સુખી છું એ માન્યતા જ મૂંઢની છે પૈસા લક્ષ્મી આબરૂ બધી મળે માટે સુખી છું તે મૂંઢ છો તું ક્યાં આવ્યું ત્યાં પરકલ્પના લક્ષણ રાગ ને દુખી છો સુખી તો એને કહીએ કે આત્મા આનંદ ને જ્ઞાન મૂર્તિ પ્રભુ એનો અંતર આશ્રય લઈને જે શક્તિની વ્યસ્તતા શાંતિની પ્રગટ કરે એ જીવ સુખી છે સમજાણું કાંઈ આ પૈસા પૈસા વાળા સુખી નથી એમ કીધું આય તો એ ભગવાન નહીં તમારો દીકરો સુખી છે કે નહીં કે છે જાય નહી માનતો છે એમ અહીં કે છે ભાઈ સુખ દુઃખ તો અહીં સંયોગ ની વાત છે સુખ દુઃખ એટલું નથી સુખ દુઃખ નો સંયોગ આપવો એ તારી તાકાત નથી અને બીજાની તાકાત નથી કે તને સુખ દુઃખ નો સંયોગ આપે પછી સંયોગ માં સુખી છું દુઃખી છું માન મોટી અજ્ઞાની માનતા છે સમજાણું કાંઈ અને બીજાને પણ અનુકૂળ પ્રતિકૂળ સંયોગ મળ્યા એને માને મને તમે બાદશાહી તમને મૂંડ છે હમણાં અમારે બાદશાહી છે હું છે ધૂળ છે પદાર્થ છે કે ભગવાન આત્મા સચિદાનંદ પ્રભુ જેમાં આનંદ કંદ નો બાદશાહ પડ્યો છે આત્મા એની દ્રષ્ટિ કરીને જે આનંદ ને પ્રગટ કરે તેને સુખ છે બાકી કોઈને સુખ છે વિશેષ અધિકાર નહીં